ફ્રેન્ડ્સ, અત્યારે આપણે જે આ વાવ જોઈ રહ્યા છીએ ને, એ જ વાવ છે કે જેમાંથી સોનાના વાસણો નીકળતા હતા. આ જગ્યા જે આપણે ઉપરથી જોઈ એ રસ્તો આ છે. સામે જે ભગવાન કૃષ્ણની અને રાધાજીની મૂર્તિ આપણે જોઈ રહ્યા છીએ, એ સામે ભોયરું હતું, જે ભોયરું સીધું જૂનાગઢ નીકળતું હતું. હવે આપણે જમીનની અંદર જઈ રહ્યા છીએ, પાતાળ લોકમાં જઈ રહ્યા છીએ. આ જગ્યા પર એવું કહેવામાં આવે છે કે જે તે સમયે જે બલિ રાજા થઈ ગયા એમણે આ જગ્યા પર યજ્ઞ કરેલો હતો, અને જે વામન ભગવાન થઈ ગયા ને, વામન ભગવાને એ બલિ રાજા ઉપર જે પગ મૂક્યો તો એ બલિ રાજા સીધે સીધો પાતાળમાં વયો ગયો. એ જ આ જગ્યા, અને સાથે એક બીજી પણ પ્રતિમા આપણને અત્યારે જોવા મળે છે. નમસ્કાર, ફરીવાર આપ સૌનું નવા વિડીયોમાં સ્વાગત છે. અને આજનો વિડીયો શરૂ કરતા પહેલા જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ. હર ટુ ઓલ ફ્રેન્ડ્સ, આજે તમારા સૌ માટે એક અલૌકિક જગ્યા લઈને આવ્યો છું, અદ્ભુત જગ્યા લઈને આવ્યો છું. આ જગ્યા વિશે એવું કહેવામાં આવે છે કે આ જગ્યા પર એક વાવ આવેલી છે. એ વાવમાંથી સોનાના વાસણો નીકળતા હતા. આ જગ્યાનો ઇતિહાસ પરશુરામ ભગવાન સાથે જોડાયેલો છે. આ જગ્યાનો ઇતિહાસ બલિ રાજા સાથે જોડાયેલો છે. શું છે આ જગ્યા, શું છે આ જગ્યાનો ઇતિહાસ, સંપૂર્ણ માહિતી આજે આપણા વિડીયોમાં જોવા જવાના છીએ. તો જોડાયેલો જો વિડીયો સાથે 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 એક વસ્તુ એક કહી દઉં કે આ જગ્યા પર જે ભગવાન રામનું મંદિર આવેલું છે, એમાં રામ, લક્ષ્મણ, જાનકી અને ભરતની મૂર્તિ આવેલી છે, જે એનામાં એક અપવાદરૂપ છે. તો તમામ વસ્તુ આપણા વિડીયોમાં જોશું, જોડાયેલો જો વિડીયો સાથે. ફ્રેન્ડ્સ, વંથલી ગામની મધ્યમાં આવેલું છે બાણાવાવ મંદિર, જ્યાં રામજી મંદિર છે, રામદેવ પીરનું મંદિર છે. એક અદ્ભુત વાવ આવેલી છે. તો જે પ્રમાણે અગાઉ કીધું એમ, આજે આ જગ્યા વિશે સંપૂર્ણ માહિતી તમારી સાથે શેર કરવાની છે. જેવા મંદિરમાં એન્ટર થાવ છો તો આ જગ્યા પર જે સેવા પૂજા કરે છે એ લોકોની જે જગ્યા છે, એ લોકોના ઘર છે. આ જગ્યા પર અલગ અલગ જગ્યાએ મંદિરો આવેલા છે. તો સૌથી પહેલાં આપણે ભગવાન શ્રી રામનું જે મંદિર છે કે જેમાં ચાર મુહૂર્ત અલગ અલગ આવેલી છે, તો એ આપણે દર્શન કરીશું. ત્યારબાદ આ જગ્યા પર જે જમકની ઋષિ થઈ ગયા, જે પરશુરામના પિતા છે, એમની એક જગ્યા આવેલી છે, તો એ જોશું. ત્યારબાદ એક અદ્ભુત વાવ આવેલી છે. વાવમાં મેં તમને અગાઉ કીધું એમ, ત્યાં સોનાના વાસણો નીકળતા હતા. તો એ તમામ વસ્તુ જોઈએ છીએ. સૌથી પહેલાં આપણે ભગવાન શ્રી રામના દર્શન કરીએ. જય શ્રી રામ. મિત્રો, અત્યારે આપણે જે દર્શન કરી રહ્યા છીએ, રામ મંદિરના દર્શન કરી રહ્યા છીએ. શરૂઆતમાં મારા જમણા હાથમાંથી જે શરૂ થાય છે એ છે સીતાજી, રામ ભગવાન, લક્ષ્મણજી તેમજ ભરતની આ જગ્યા પર મુહૂર્ત આવેલી છે. આ રીતની એક અલગ રચના મંદિરની કરવામાં આવી છે. તમે જોશો તો ભરતજી કોઈ પણ રામ મંદિરમાં હોય એવું બહુ ઓછું બનતું હોય છે. આ એક મંદિર અપવાદરૂપ છે કે જ્યાં આપણે આ દર્શન કરી શકીએ છીએ. રામ, લક્ષ્મણ, જાનકી તેમજ ભરતના દર્શન કર્યા બાદ હવે આપણે જે ચમકની ઋષિ થઈ ગયા છે એમનું જે સ્થાનક હતું એ આપણે જોઈએ. ત્યારબાદ જે આ જગ્યા પર અદ્ભુત વાવ આવેલી છે તેમજ રામદેવ પીરનું પણ ખૂબ સરસ મજાનું મંદિર આવેલું છે, તો એ પણ આપણે દર્શન કરવાના છીએ. તો ફ્રેન્ડ્સ, રામ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં એક સરસ મજાનું શિવાલય આવેલું છે. હર હર મહાદેવ, જય ભોલેનાથ, જય શંભુ, જય ત્રિપુરારી, હર હર મહાદેવ. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ ભગવાન ભોળાનાથના. અત્યારે ખૂબ સરસ મજાના દર્શન થઈ રહ્યા છે. શ્રાવણ માસ ચાલુ છે અને શ્રાવણ માસ દરમિયાન ખૂબ સરસ મજાના દર્શનો આપણે ભગવાન ભોળાનાથના કરી રહ્યા છીએ. સામેની બાજુએ જે ફોટો જોવો છો એ ફોટો સોમનાથનો છે. આ જગ્યા પર ગણેશ ભગવાનની બે અલગ અલગ મૂર્તિઓ પણ આપણને દ્રશ્યમાન છે. ખૂબ સરસ મજાની જગ્યા છે. અને તેમજ આ જગ્યા પર હનુમાનજી મહારાજ પણ બિરાજમાન છે. મિત્રો, આપણે ભગવાન શ્રી રામના જે દરબાર છે, રામ દરબારના દર્શન કર્યા. ત્યારબાદ સત્યમ શિવમ સુંદરમ એવા ભગવાન ભોળાનાથના દર્શન કર્યા. હવે આ જગ્યા પર એક રામદેવ પીર મહારાજનું મંદિર આવેલું છે, એ પણ દર્શન કરીએ. અને ત્યારબાદ લાસ્ટમાં તમારા બધાની મુલાકાત એક એવી વાવની કરાવવાની છે કે જ્યાં સોનાના વાસણો નીકળતા હતા. હું ખરેખર એક્સાઇટેડ છું એ વાવ જોવા માટે. તમે પણ એક્સાઇટેડ હશો. તો જોડાયેલો જે વિડીયો સાથે, પહેલાં આપણે રામદેવ પીરના દર્શન કરીએ, જે કળયુગના સાક્ષાત દેવ છે. આકલ કરો એટલે રામોપીર હાજર. જય રામદેવપીર મહારાજ, જય હો પ્રભુ, જય શ્રી કૃષ્ણ.
ફ્રેન્ડ્સ, અત્યારે આપણે જે આ વાવ જોઈ રહ્યા છીએ ને એ જ વાવ છે કે જેમાંથી સોનાના વાસણો નીકળતા હતા. હવે તમને એમ થશે કે આ ભાઈ અહીંથી જ પતાવી દીધું, પણ એવું નથી. આપણે આ વાવ અંદરથી જોવાના છીએ. જોવી છે ને તમારે, જોડાયેલી છે વિડીયો સાથે. હવે સીધા આપણે જઈ રહીએ એ અદ્ભુત વાવના દર્શન કરવા માટે. જે જગ્યા જોવા માટે તમે તત્પર હતા, જેનું તમારે ઘણી વખતથી રાહ હતી, એ જગ્યા જોવા માટે અંદર જઈ રહ્યા છીએ. શરૂઆતમાં તો અહીંયા હનુમાનજીનું ખૂબ સરસ મજાનું મંદિર આવેલું છે, અને હવે આપણે જમીનની અંદર જઈ રહ્યા છીએ, પાતાળ લોકમાં જઈ રહ્યા છીએ. આ જગ્યા પર એવું કહેવામાં આવે છે કે જે તે સમયે જે બલિરાજા થઈ ગયા એમણે આ જગ્યા પર યજ્ઞ કરેલો હતો, અને જે વામન ભગવાન થઈ ગયા ને વામન ભગવાને એ બલિરાજા ઉપર જે પગ મૂક્યો તો એ બલિરાજા સીધો સીધો પાતાળમાં વયો ગયો. એ જ આ જગ્યા, બરોબર. અત્યારે તમે શરૂઆત જુઓ છો તો શરૂઆતમાં આ જગ્યા પર માતાજીના દર્શન કરી શકો છો. ખૂબ જ અદ્ભુત દર્શન કરી રહ્યા છો આપ સૌ. એક જે માતાજી થઈ ગયા એ છે મેઘડી માતાજી થઈ ગયા છે આ જગ્યા પર, એમના અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ. મેં તમને અગાઉ કીધું કે આ જગ્યા પર જે વાવ છે ને, વાવમાંથી સોનાના વાસણો નીકળતા હતા. તો એની કથા એ પ્રમાણે છે કે અગાઉના સમયમાં લોકો પાસે વાસણો જ નહોતા, તો જ્યારે પ્રસંગ હોય ત્યારે આ જગ્યા પર આવે અને પ્રાર્થના કરે, ભગવાનને માતાજીને પ્રાર્થના કરે કે આટલા વાસણોની જરૂરિયાત છે. બીજે દિવસે સવારે આવે તો એટલા વાસણો આવી ગયા હોય. હવે ખાસિયત એ છે કે એ જે વાસણો આવતા ને એ સુવર્ણના આવતા, એટલે સોનાના આવતા. અમારા બેક સાઈડ તમે જે એક આખી હરોળ જુઓ છો ને, એ જ વાસણોનું પ્રતીક છે કે જે પથ્થરના થઈ ગયા હતા. હવે પથ્થરના શા માટે થઈ ગયા એના વિશે વાત કરીએ. જે તે સમયે જ્યારે કોઈ વ્યક્તિને એ વાસણ મળ્યા હતા, ત્યારે જ્યારે પરત આપવાનો સમય આવ્યો ત્યારે એ વ્યક્તિએ એ વાસણોમાંથી અમુક સોનાની ચોરી કરી. એ સમયથી આ જે વાસણો જુઓ છો એ વાસણો પથ્થરના થઈ ગયા, અને ત્યારથી જ આ જે સોનાની અદ્ભુત વાવ છે એ વાવમાંથી એ સુવર્ણ વાસણો છે એ વાસણો નીકળવાના બંધ થઈ ગયા. તો આ રીતનો કંઈક ઇતિહાસ છે. મેઘડી માતાજી આ જગ્યા પર સાક્ષાત બિરાજમાન છે. હવે જે આ અંદર વાવ છે એ વાવ વિશે આપણે થોડી વાત કરવી છે. તો વાવ વિશે વધારે વાત કરીએ તો એવું પણ કહેવામાં આવે છે કે આ જગ્યા પર જે વાવ છે ને એમાં અલગ અલગ ભોયરાઓ હતા. હવે એ ભોયરાઓ છેક જૂનાગઢની કરતા, અત્યારે સમય જતાં એ ભોયરાઓને ભૂરી દેવામાં આવ્યા છે, બરાબર. અને વાવનો દરવાજો પણ હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે. તો અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ જ વાવમાંથી સોનાના વાસણો નીકળતા હતા. આ જગ્યા જે આપણે ઉપરથી જોઈ એ રસ્તો આ છે. સામે જે ભગવાન કૃષ્ણની અને રાધાજીની મૂર્તિ આપણે જોઈ રહ્યા છીએ એ સામે ભોયરું હતું, જે ભોયરું સીધું જૂનાગઢ નીકળતું હતું. આ બાજુએ તમે જુઓ છો એ બાજુએ એક અલગ ભોયરું હતું. એના વિશે એવું કહેવાય છે કે એ જે ભોયરું જે છે એ સીધું નીકળતું દ્વારિકા. સમયાંતરે આ જે ભોયરા જે છે એને ભૂરી દેવામાં આવ્યા છે. તો આવી કંઈક અદ્ભુત વાવ છે જેને ભાણ વાવ કહેવામાં આવે છે. મિત્રો, તમે ઉપર જોશો ને તો ખરેખર અદ્ભુત એક રચના કરવામાં આવી છે. હવે થોડુંક આપણે નિરખીને જોઈએ ને તો આપણને અત્યારે તમે જે જોવો છો એ થોડુંક ઉલટું દેખાતું હશે. નીચે બલિરાજા બેઠા છે અને એમની ઉપર જે વામન અવતાર ભગવાન છે, વામનજી ભગવાન છે, એ એમના ઉપર પગ મૂકે છે. એ ક્લિયરલી ત્યાં દૃશ્યમાન છે. તમે વિડીયો પોઝ કરીને ખાસ જોજો આ વસ્તુ. ખૂબ જ અદ્ભુત છે પ્રતિમા. અને આ રીતે તમે અહીંયા પાણીમાં પણ એ જોઈ શકો છો, પરંતુ અત્યારે દેખાતું નથી. મિત્રો, આ જગ્યા પર પણ એક શીતળા માતાજીનું મંદિર છે. તમે જોઈ રહ્યા છો, દર્શન કરી રહ્યા છો. આ ગુફાની અંદર એટલા બધા ભોયરાઓ આવેલા છે કે એવું પણ કહેવાય છે કે એક સમયે અમુક ભોયરા જે છે સોમનાથ નીકળે છે, અમુક જૂનાગઢ નીકળે છે, અમુક દ્વારકા નીકળે છે. એની બિટવીન અત્યારે આપણે રાંદલ માતાજીના દર્શન કરી રહ્યા છીએ. જય માતાજી. આ જગ્યા પર અંબાજી માતાજીનું પણ અદ્ભુત મુહૂર્ત આવેલું છે. જય માતાજી. મિત્રો, અદ્ભુત જગ્યાના પિલર જુઓ તમે. ખૂબ જ અલૌકિક છે, ખૂબ જ જૂની જગ્યા છે, પૌરાણિક જગ્યા છે. અને આવી જગ્યા આપણને બહુ ભાગ્યે જ જોવા મળતી હોય છે. ખરેખર અદ્ભુત. જય માતાજી. મિત્રો, અત્યારે ખૂબ સરસ મજાના દર્શન કરી રહ્યા છીએ આપણે શ્રી વામનજી મંદિર.
વિશ્વનું એકમાત્ર મંદિર જે જગ્યા પર વામનજીનું મૂર્તિ આપણે જોઈ શકીએ છીએ, દર્શન કરી શકીએ છીએ, ખરેખર અદ્ભુત છે. જય વામનજી, જય હો પ્રભુ. અત્યારે અલગ અલગ પ્રતિમાઓ આપણને જોવા મળે છે. ભગવાન વિષ્ણુ સૂતા હોય એવી મુદ્રા દેખાઈ રહી છે અત્યારે, અને સાથે એક બીજી પણ પ્રતિમા આપણને અત્યારે જોવા મળે છે. ખૂબ જ અદ્ભુત વારસો ધરાવતી આ પ્રતિમા. મેઇન ગેટ આ છે, આપણે બાજુમાંથી આવ્યા છીએ અને મેઇન ગેટમાંથી જેવા તમે એન્ટર થાવ છો, જમણી બાજુએ આપણને હનુમાનજી મહારાજના દર્શન થાય છે અને સાથે સાથે આ જગ્યા પર ગણપતિ દાદાના દર્શન થાય છે. જય ગજાનંદ, જય ગણપતિ બાપા. લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે. જય ભોલેનાથ, જય શિવ શંભુ, જય ત્રિપુરારી, જય ભોલેનાથ. અદ્ભુત દર્શન ભોળાનાથના કરીએ છીએ આપણે.